तो बेटा क्लियर देखाय छे। ओके तो आज नो आपनो टॉपिक छे सरल आवर्त गति करता कितना तंत्रो। એટલે જ્યાં સરળ આવર્ત ગતિ થતી હોય એવા તંત્રોની આપણે વાત કરવાની છે। હવે તંત્રોની વાત કરીને એમાં શું અભ્યાસ કરવો પ્રશ્ન એવો થાય। સરળ આવર્ત ગતિ કોને કહેવાય એ તો આપણને ખબર જ છે। હા, જ્યારે કોઈ પદાર્થ કોઈ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે આગળ પાછળ હા કે ના યાદ આવે વ્યાખ્યા તો એ પ્રમાણે ગતિ થતી હોય તો એ તો આપણને ખબર છે। પણ એવા કેટલાક તંત્રો હોય છે જે એવી ગતિ કરે જ છે અને કરતા હોય તો આપણે શું શોધવું। તો બેટા આપણો ટાર્ગેટ હોય છે ઓમેગા અને આવર્તકાળ શોધવાનો। શું શોધવાનું? ઓમેગા અને આવર્તકાળ શોધવાનો આપણો ટાર્ગેટ હોય છે, બરાબર। તો હવે આ ટાર્ગેટ એચિવ કઈ રીતના થશે પ્રશ્ન એવો આવે આ ટાર્ગેટ એચિવ કઈ રીતના થશે। પહેલી સ્ટેપ તમારે હું બતાવું છું એ સમજી લે, એકદમ સિમ્પલ કન્સેપ્ટ આપે છે, એકદમ ઈઝી એકદમ ઈઝી। સ આ ગ માટે જવાબદાર પુનઃ સ્થાપક બળ અથવા ટોર્ક શોધવું અથવા ટોર્ક શોધવું સમજ્યા કે નહીં સમજ્યા? યસ। સ્ટેપ 2 પહેલા બળ શોધો અને ટોર્ક શોધો। હવે ટોર્ક કેમ આવે તો કે જો બેટા બળ રેખીય ગતિમાં આવે અને ટોર્ક ચાક ગતિમાં આવે। રેખીય ગતિ એટલે ભાઈ આમ ગતિ હોય, સ્પ્રિંગ અને માસ લગાવી દીધું હોય તો આવી ગતિ થતી હોય એને રેખીય ગતિ કહેવાય। અને ચાક ગતિ કઈ તો સાદું લોલક, આ લોલક કઈ ગતિ કરે છે? ચાપ પર થાય ને, ચાપ ચાપ હા ચાક નહીં ચાપ, વર્તુળાકારનો આ એક ભાગ કહેવાય ને તો આને ચાક ગતિ તરીકે લઈ શકાય। તો ત્યારે પુનઃસ્થાપક શું હોય છે? ટોર્ક હોય છે જે એને સરળ આવર્ત ગતિ કરાવવા માટે જવાબદાર હોય છે। તો એ શું બંને માં એ શોધી લેવું સિમ્પલ। ઓકે હવે પછી આપણે રેખીય પ્રવેગ અથવા કોણીય પ્રવેગના નું સૂત્ર મેળવવું। એ સૂત્ર મેળવીને ઉપરોક્ત સમીકરણને એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ અથવા રેખીય ગતિ માટે એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ અથવા આલ્ફા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવી ઓમેગા અને આવર્તકાળ ટી શોધવા। સમજાય પડી ગઈ? બસ આટલું ત્રણ સ્ટેપ ફોલો કરશો એટલે આ ધીરે ધીમે જે તમને ઓમેગા અને ટી શોધવાના છે, કોણીય આવૃત્તિ અને આવર્તકાળ શોધવાના છે, એ ત્રણ સ્ટેપ થી મળશે। સરળ આવર્ત ગતિ હંમેશા આમ હોય તો એનો મતલબ આમ જાય છે તો પાછું ખેંચવાવાળું કયું બળ આવે? પુનઃસ્થાપક બળ। આ બી સરળ આવર્ત ગતિ કહેવાય તો આમ જાય ત્યારે પાછું કોણ ખેંચે? પુનઃસ્થાપક ટોર્ક। તો પુનઃસ્થાપક બળ અને ટોર્ક શોધવાના પહેલી સ્ટેપ। પછી જો બળ અને ટોર્ક હોય તો પ્રવેગ હોય જ, તે પ્રવેગ શોધવાનો અને પ્રવેગ શોધી લઈએ એમને આ સમીકરણો સાથે સરખાઈ દેવાનું, એના પરથી ઓમેગા સ્ક્વેર મળશે, પછી ઓમેગા મળશે અને ઓમેગા પરથી શું શોધી લેવાનું? ટી। ટી અને ઓમેગા નું સૂત્ર તો ખબર છે બેટા, 2π/ωઓમેગા 2π/ωઓમેગા, બોલો હા કે ના? અરે વાહ, અચ્છા તમને આ સમીકરણ તો ખબર છે, તમે કહેશો સાહેબ આ ક્યાંથી લાય? તો એનાલોજી, એનાલોજી લગાવી દો કઈ રીતના? રેખીય ની જગ્યાએ કોણીય, ઓમેગા એઝ ઇટ ઇઝ, રેખીય સ્થાનાંતર ની જગ્યાએ કોણીય સ્થાનાંતર થીટા, સિમ્પલ સાતમા ચેપ્ટર માં ભણેલા છે પહેલા સેમ, એટલે આવો જરા ક્લિયર છે? ઓકે તો આપણે પહેલા એક સિસ્ટમ જોઈએ, સ્પ્રિંગ માસ સિસ્ટમ।
જેમાં આપણે બળની વાત કરીશું, રેખીય પ્રવેગની વાત કરીશું, આ સૂત્ર સાથે સરખાવીશું. એના પછી આપણે ટોર્કની વાત કરીશું, કોણીય પ્રવેગની વાત કરીશું, અને એ પ્રવેગને આ સૂત્ર સાથે સરખાવીશું. સિમ્પલ છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. અહીંયા સૌથી પહેલા આ એક સ્પ્રિંગ માં સિસ્ટમ લઈ લીધા બેટા, ઘર્ષણ નથી નીચે, હા ખાસ વાત છે. હવે તમે આને આમ લઈ જશો, આ x બરાબર 0, અહીંયા માની લો તમે x સ્થાને લાવ્યા, તેનામાં આ તરફ બળ ઉત્પન્ન થશે કે નહીં? થશે ને. કેટલું થશે? fs બરાબર માઇનસ kx. આ ક્યાં થયું ખબર છે? સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ છે ભાઈ, અને આ સ્પ્રિંગનો બળ અચળાંક k છે. k શું છે બેટા? સ્પ્રિંગનો બળ અચળાંક, જેનું સૂત્ર એકમ થશે ન્યૂટન પર મીટર. ઓકે, આનો એકમ ન્યૂટન, આનો મીટર, એટલે ન્યૂટન પર મીટર. તમે આમ સ્થાનાંતર કર્યું તો આમ લાગશે. યસ યસ યસ, બિલકુલ ક્લિયર. ઓકે, આગેના તો બેટા અહીંયા તમે લખી શકો સ્ટેપ 1 શું છે? પુનઃ સ્થાપક બળ સ્પ્રિંગમાં ઉદ્ભવે એને આપણે લખીએ માઇનસ કે. પહેલી સ્ટેપ કમ્પ્લીટ. આગેના પહેલી સ્ટેપ કમ્પ્લીટ થઈ, પુનઃ સ્થાપક બળ ક્લિયર શોધી લીધું. પછી રેખીય પ્રવેગ, પછી રેખીય પ્રવેગ ધ્યાન આપીશું સ્ટેપ 2 માં. આ રેખીય પ્રવેગ તમે બે રીતના શોધી શકો બેટા, બે રીતના. એક ન્યૂટન ની ગતિના બીજા નિયમ થી. એ ચાલે તો સમજણ પડશે. ન્યૂટન સેકન્ડ લો, સમીકરણ એફ બરાબર શું લખાય બેટા? એમ એ. અહીંયા એના પર બળ કેટલું લાગી રહ્યું છે બેટા? માઇનસ કે, માઇનસ કે એક્સ બરાબર એમ એ. તો માટે એ બરાબર શું લખાય? માઇનસ કે બાય એમ ઇન્ટુ એક્સ. બોલો પાક્કું? સ્ટેપ 2 પતી ગઈ, બિલકુલ સિમ્પલ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, સમીકરણ એફ બરાબર એમ એ. માઇનસ કે, કુલ બળ કેટલું લાગી રહ્યું છે? માઇનસ કે, જેને પાછળ લઈ રહ્યું છે એમ એ. તો એ બરાબર શું મળ્યું? માઇનસ કે બાય એમ ઇન્ટુ એક્સ. સ્ટેપ 3 જો, ઉપરોક્ત સમીકરણને રેખીય પ્રવેગના સમીકરણ, સમીકરણ 2 ને a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર x સાથે સરખાવતા, શું બેટા ઓમેગા સ્ક્વેર તમને કે બાય n મળશે. જો માઇનસ માઇનસ x x, તો આ બચ્ચું એ જ હશે ઓમેગા સ્ક્વેર. ઓમેગા કેમ? યસ ઓર નો? શોર્ટકટ યાદ આવ્યું? ઓમેગા જ કેમ? એટલે આ સમીકરણ મળ્યું આપણને. ઇમ્પોર્ટન્ટ સ્ટાર કરું છું. આને આપણે કઈ આવૃત્તિ કહીશું? કોણીય આવૃત્તિ. દોલનોની કોણીય આવૃત્તિ. આમ દોલનો કરશે એની કોણીય આવૃત્તિ. હવે આવર્તકાળ કેટલું બેટા? ડી બરાબર 2π બાય ઓમેગા. એટલે 2π ઓમેગા નું ઊંધું લખો, અંડર રૂટ m by a. ગ મા કુ, સમીકરણ નંબર 4 યાદ આવ્યું? ગ મા કુ, એકદમ સિમ્પલ કોન્સેપ્ટ, સિમ્પલ લોજિક, બિલકુલ પાક્કું. હા કે ના, પતી ગયું? તો અહીંયા એક સિમ્પલ જ જે સ્ટેપ્સ મેં તમને કીધા, આ કોઈ દાખલો પૂછાય, જેમ કે તમે 10મા ચેપ્ટરની વાત કરો તરલનું મિકેનિક્સ, એ તરલના મિકેનિક્સમાં પણ આવું આવે કે તમે કોઈ પદાર્થને અંદર થોડુંક ધક્કો મારી છોડો, તે પાણીની અંદર તમે નાવા બેઠા હોય ત્યારે પાણીની અંદર એટલો ડબ્બુ તમે આમ નાખી છોડો, તે ઉપર નીચે ઉપર નીચે થાય, ત્યારે એમાં પણ સરળ આવર્ત ગતિ થાય. તો એનું આવર્તકાળ જેટલું. સેમ સ્ટેપ ફોલો કરવાની ભાઈ, સેમ સ્ટેપ. ત્યાં પુનઃસ્થાપક બળ કયો આવે? ઉત્પ્લાવક બળ. કયો બળ આવે? ઉત્પ્લાવક બળ. અને એને આની સાથે કમ્પેર કરી દેવાનું, પ્રવેગ શોધવાનું, પછી એને આની પ્રવેગના સૂત્ર સાથે કમ્પેર કરી દેવાનું. સિમ્પલ લોજિક.
ओके तारो स्क्रीनशॉट ले लीधो तो मैं हवे आपणे બીજું જોઈએ બીજો પાઠ જોઈએ આ એક જોયું હવે બીજો ભાગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાધુ લોલક શું નામ છે બેટા સાધુ લોલક હવે સાધુ લોલક કોને કહેવાય પહેલી વાત એ કરીશું ચર્ચા સાધુ લોલક કોને કહેવાય चर्चा केम जरूरी छे केम के आ एक प्रयोग छे आ एक प्रयोग छे बेटा आ ध्यान आपीशु तो सबथी पहला साधा लोलक ने आकृति दोरी योग्य आधार परथी एक दोरी लटकावी लीधा अने एनी नीचे दळदार वस्तु होय केवी वस्तु होय बेटा दळदार सिंपल लॉजिक छे दळदार वस्तु जेमा दर भरी न पड़े अथवा ए दर धार एटले ओली न पड़े ओके आ दर धरावती वस्तु छे आ दोरी नी लंबाई l ओके अच्छा आ जे दोरी छे ए केवी होवी जोईए तो के वळ रही दळ रही खेची न सकाय ती सादा लोलक की व्याख्या शू छे हा योग्य दृढ़ आधार पर थी लखो लखो योग्य दृढ़ आधार पर थी वळ रहित दळ रहित अने खेची न सकाय तेवी खेची न सकाय तेवी दोरी वड़े लटकती दळदार वस्तु थी बनती रचना ने साधु लोलक कहे छे शू कहे छे साधु लोलक कहे छे समझे भाई आगे ना अच्छा ध्यान आपजो अहींया सादा लोलक नी लंबाई कितनी होय ध्यान आपजो आनु द्रव्यमान केंद्र अने दृढ़ आधार वच्चे नो जे अंतर होय अने का आनी त्रिज्या मानी लो r छे तो अहींया l डैश प्लस r तो लखाय l डैश प्लस r એટલે સાદા લોલકની લંબાઈ વિશે પણ તમારે લખવું જોઈએ બેટા લખો આધાર બિંદુ અને દળદાર વસ્તુના દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચેના અંતરને સાદા લોલકની લંબાઈ કહે છે અહીંયા જો આધાર બિંદુ જ્યાંથી લટકાય છે દોરીને અને દળદાર વસ્તુનું કયું દ્રવ્યમાન કેન્દ્ર એ જે આ બંને વચ્ચે જે અંતર હોય છે એને આપણે સાદા લોલકની લંબાઈ કહીએ છે એને આપણે શું કહીએ છે સાદા લોલકની લંબાઈ બોલો હા કે ના ક્લિયર તો સાદા લોલક વિશે બે માહિતી મેળવીએ હવે આનું તમે સ્ક્રીનશોટ લઈ લો બેટા પછી આપણે આનું સૂત્ર મેળવવાના છીએ હવે ઓકે થઈ ગયો સ્ક્રીનશોટ ઓકે હા કે ના ચલો હવે આપણે એનો આવર્તકાળ મેળવવા માટે આકૃતિ દોરી અને સ્ટેપ્સ જે છે ફોલો કરવાની છે સિમ્પલ માની લો આપણે સૂક્ષ્મ ખૂણે સાદા લોલક ને સૂક્ષ્મ ખૂણે વિચારી આ એના ગતિનો માર્ગ છે કેટલા ખૂણે વિચારી થીટા આની લંબાઈ કેટલી કેપિટલ એલ લઈ લો કાં તો સ્મોલ એલ લઈ લો જે લો મારી ઈચ્છા ઓકે હવે અહીંયા નીચે તરફ કયો વળ લાગે ભાઈ
Mg Na दोरी में शू उत्पन्न थाय तनाव तनाव नी विरुद्ध में आगे खूणो आपणे लईशुं थीटा थशे ने आ थीटा छे तो अहींया भी आ थीटा पण छे ने आ दोरी साथे ऊर्ध्व दिशा ए बनावतो खूणो अहींया थीटा छे तो अहींया भी ऊर्ध्व दिशा ए शू बनाव्यो छे थीटा तो आनो आ घटक कयो थशे mg cos थीटा अने आ घटक कयो थशे mg sin थीटा સમજ્યા કે નહીં બેટા ક્લિયર કે યસ એટલે આ જે દળદાર વસ્તુ છે નિયમો છે ત્યારે એને પાછું કોણ લઈ જશે mg sin કે mg cos તો કે mg sin mg cos તો શું કરશે તણાવ ને બેલેન્સ કરે છે mg cos કે શું કરે તણાવ ને બેલેન્સ કરે નહીં તો પાછું આમાં મનમ થાય ને જો આ વસ્તુ જોજો આમ થાય પણ જો તણાવ અને mg બેલેન્સ થાય તો આવું થાય અને જો બેલેન્સ ના થાય તો હા કે ને એટલે તણાવ બળને કોણ બેલેન્સ કરી દેશે mg cos θ અચ્છા તો પુનઃ એની મૂળ જે સ્થિતિ છે અહીંયા એ બાજુ કોણ પાછું લઈ જશે mg sin θ તો અહીંયા જો બેટા આ વર્તુળાકાર ભાગ થયું આધાર બિંદુ થયું ઓકે ઓ એની સાપેક્ષ અહીંયા આ દિશામાં બળ લાગે છે અને લંબ લંબ અંતર કેટલું થયું આધાર બિંદુથી l કયા બળનું mg sin θ નું તો અહીંયા હું લખું છું બેટા પુનઃસ્થાપક સ્ટેપ 1 પુનઃસ્થાપક ટોર્ક શું બેટા ટાઉ બરાબર બળ ગુણ્યા લંબ અંતર હા કે ના યાદ છે બળ કેટલું mg sin θ અને લંબ અંતર કેટલું l સમજો ને સિમ્પલ આ ટોર્ક મળી બળ ગુણ્યા લંબ અંતર હવે માઇનસ કેમ આવ્યું શું છે ભાઈ પુનઃસ્થાપક એટલે આ બાજુ થઈ રહ્યું છે ગતિ આમ થઈ રહી છે પાછું લાવવા માટે mg sin θ વિરુદ્ધ દિશામાં એટલે આપણે પુનઃસ્થાપક પર બીજું તમે વિચારી શકો છો સમગળી દિશાથી સમગળીમાં આપણે ટોર્ક રૂલ લઈએ છે બસ પુનઃસ્થાપક છે ઓકે હવે અહીંયા જો θ નાનો હોય તો શું બેટા sin θ એપ્રોક્સિમેટલી શું લખાય θ આ નોંધ કરવી પડે બધાએ એક લોજિક લખીશું બધા જો થીટા નાનો હોય તો હંમેશા માટે યાદ રાખીશું sin થીટા થીટા tan થીટા થીટા cos થીટા 1 આ યાદ રાખીશું ભાઈ બધાએ લખી લેવું દરેક વખતે જ્યારે આવશો તમને ત્યારે આ વસ્તુ બતાવીશ ત્રણ વસ્તુ બતાવીશ હાલાકી આપણે યુઝ પહેલાનું કરવાનું છે और હું બતાવીશ તમને ત્રણે ત્રણ sin થીટા થીટા tan થીટા થીટા અને cos થીટા 1 થાય હવે ખૂણો નાનો એનો મતલબ શું તો sin 0 કેટલું થાય 0 tan 0 શું થાય 0 અને cos 0 શું થાય 1 આ એક ટ્રિક છે બટ આનો મતલબ એવું છે કે અહીંયા જે ખૂણો હોય મારી કે sin 0.001 કે 0.002 એની વેલ્યુ કેટલી આવશે કેટલી જ આવશે ખૂણા જેટલી એટલે આવું લખાય ઓકે ચલો તો અહીંયા બેટા શું લખીશું આપણે tau બરાબર માઇનસ mg l ઇન્ટુ થીટા થીટા ને પાછળ યસ ઓર નો હા કે ના યસ હવે આ આપણને સમીકરણ મળી ગયું સ્ટેપ 2 કોણીય પ્રવેગ શોધવું પડશે બેટા અહીંયા કોણીય પ્રવેગ આલ્ફા એટલે tau upon i અરે આ ક્યાંથી આવ્યું તમને ખબર છે આ ક્યાંથી આવ્યું અરે સર આવડે ને f બરાબર ma થાય tau બરાબર i આલ્ફા થાય જડત્વ જડત્વની છાક માત્રા રેખીય પ્રવેગ કોણીય પ્રવેગ બળ ટોર્ક સમજ્યા આગે ના યસ ઓર નો ક્લિયર છે
तो टॉर्क नो सूत्र शू लखा से भाई ऊपर लख दे माइनस एम जी एल इंटू थीटा अपॉन आई यस और नो हाँ कहना बेटा क्लियर छे के नहीं हाँ परंतु आई की जगह शू बेटा एम एल स्क्वायर लखा है याद करो एक दड़दार वस्तु होय एम बिंदुवत जेवी लईए तेनु जड़त्वनी चाक मात्रा शू थाय आई बराबर एम आर स्क्वायर पर अहींया लंब अंतर कयो छे बेटा एल एटले एम एल स्क्वायर एम कयुं एक एल नी कयुं तो आपणने सूत्र फाइनली शू मळ्युं जो शू मळ्युं बेटा अल्फा बराबर माइनस जी बाई एल इंटू थीटा अल्फा बराबर माइनस जी बाई एल इंटू थीटा याद है आप लोग फाइनल जो समीकरण लावानु बतु ए कोणीय प्रवेग स्टेप थ्री समीकरण नंबर बे ने अल्फा बराबर माइनस ओमेगा स्क्वायर थीटा साथे सरखावता शू तमने ओमेगा स्क्वायर बराबर जी बाय एल मले तो ओमेगा बराबर शू मलशे अंडर रूट जी बाय एल आईएमपी समीकरण कोणीय आवृत्ति नु आवडी गयो आगे ना प्रक्रिया सेम ज छे प्रक्रिया सेम टू सेम छे बेटा यस ऑर नो प्रक्रिया सेम टू सेम छे पुनर्स्थापक प्रवेग अने सरखामणी पूरे पूरो लॉजिक सिंपल लॉजिक अच्छा तो आवत काळ शू थशे शू बेटा टी बराबर 2 पाई बाय ओमेगा तो अहीं ओमेगा नो ऊंधो लखजो 2 पाई अंडर रूट एल बाय टी आई गयो बेटा काल थी आबी आया ने समीकरण અને આ યાદ રાખવાનું હવે તમે જે ધોરણ 11 ના પહેલા સેમેસ્ટર માં ચેપ્ટર નંબર 2 માં ઉદાહરણ માં સૂત્ર જોયું હતું ક્યાંથી આવ્યું આજે ખબર પડી ઓકે યસ ઓર નો આવર્તાળ અને ઓમેગા શોધવાની સિમ્પલ સિમ્પલ ટ્રિક છે તો આનો તમે સ્ક્રીનશોટ લો બેટા તો બેટા ક્લિયર આ સ્ટેપ થી તમને આ દાખલો પણ યાદ રહી જશે એના પછીનો કે ભઈ 14.8 જ દાખલો છે 14.8 ઉદાહરણ પછીનો સોરી 14.8 થિયરી પછી 14.8 ઉદાહરણ છે પણ પ્રક્રિયા તમે જોઈ બેટા સિમ્પલ અને સેમ ટુ સેમ પ્રક્રિયા મેં તમને કરીને આપી હાલાકી હું નીટ અને જેઈ ના લેવલ પર ભી તમને સિમ્પલ લોજિક આપીશ કે કોઈ ભી સિસ્ટમ હોય એમાં फटाफट आंसर के रीतना लाओ फटाफट आंसर के रीतना लाओ बहुत फटाफट आंसर करवा लाओ कोई तो अपने अत्यारे बे वस्तु जो उदाहरण बताऊंगा पहला एक शॉर्टकट तुमने बताया पहला आपने शू जो एम दड़ दू एना माटे की बात करी बराबर हवे आनु समीकरण के रीतना लाओ तो ध्यान आपजो अहीं लई गया आमा स्प्रिंग बल जो लागे हाँ के ना यस और तो माइनस के एक्स बराबर एम ए लगाए ए बराबर शू थी माइनस के बाय एन इंटू एक्स तो आ शू हशे ओमेगा नो स्क्वायर के बाय एन एटले ओमेगा शू थाय अंडर रूट के बाय एन तो टी बराबर शू आवशे 2 पाई अंडर रूट एम बाय बोलो बापू हाँ के ना आ रीतना तमे जल्दी थी मेळवी शको छो बाकी छे वस्तु एनी ए छे एमां भी सिम पुनर्स्थापक रहो पछी आना दाखलामां तमाकुनो उपयोग थशे अने ओलाना दाखलामां अलग रीतना उपयोग थशे ए पण हुं कराईश पहेला दाखलो करीशु आपणे ध्यान आपजो एना माटे आपणे नेक्स्ट लेक्चर लईशुं के जुदा जुदा तंत्रोना आवर्तकाळ कई रीतना शोधाशे अत्यारे आपणे एक एक्झाम्पल 14.8 ગણી નાખીએ एनसीईआरटी નો
एक 500 न्यूटन पर मीटर स्प्रिंग अचलांक धरावती स्प्रिंग नी साथे 5 केजी नो एक पट्टो એટલે કોલર જોડવામાં આવેલો છે k બરાબર 500 ન્યૂટન પર મીટર અને દળ બરાબર 500 kg. તે ઘર્ષણ વગર સમસ્થિત સળિયા પર સરકે છે. આ કોલર તેના સંતુલનથી જ્યારે 10 સેન્ટીમીટર સ્થાનાંતરિત થઈ મુક્ત થાય છે ત્યારે આ કોલર માટે એટલે અહીંયા તમને સ્થાનાંતર આપ્યું છે 10 સેન્ટીમીટર એટલે અહીંયા 10 સેન્ટીમીટર ખેંચ્યા પછી એને છોડવામાં આવે છે એટલે 10 સેન્ટીમીટર એટલે 0.1 સેન્ટીમીટર એનો કપ વિસ્તાર છે. આનો મતલબ શું છે કે આવું એને 10 સેન્ટીમીટર તમે ખેંચ્યું મેક્સિમમ અને પછી છોડો છો તો આ એનો કપ વિસ્તાર થયો એટલા કપ વિસ્તારથી એ દોલનો કરશે. ઠીક તો આપણે કઈ કઈ વસ્તુ પૂછી છે પહેલી તો આવર્તકાળ શું તો બેટા સિમ્પલ લોજિક 2 π √ m / k tau / 2 આઈ ગયા આન્સર 2 π √ m ની વેલ્યુ 500 સોરી નોટ 500 5 કિલો છે 5 / આ 500 તો સોલ્વ કરી શકો છો 100 10 2 ગુણ્યા 6.28 એટલે 0.628 સેકન્ડ આ કે ના જો આ 5 / 500 એટલે 1/100 1/10 2 પાઈ એટલે 6.28 ભાગ્યા 10 એટલે 0.628 ઓકે સિમ્પલ. ચલો બીજો દાખલો બેટા એ બીજો પાર્ટ શું છે સેકન્ડ યુ મહત્તમ ઝડપ ભાઈ મહત્તમ ઝડપ પૂછી છે તો v max યાદ કરો શું ઓમેગા એ ભાઈ ઓમેગા એ તો નથી તો બેટા ઓમેગા એ એટલે અંદર √ k / n ઓમેગા કે અને કપ વિસ્તાર 0.1 અરે k ની વેલ્યુ કેટલી છે બેટા 500 દળ કેટલું 5 ગુણ્યા 0.1 શું બેટા 1 મીટર પર સેકન્ડ કઈ રીતના જો 500 ના છેદમાં 5 એટલે 100 100 નું વર્ગમૂળ 10 10 ગુણ્યા 0.1 1 આવે છે જવાબ યસ અને આ કયા સ્થાને આવશે ત્યારે પ્રાપ્ત કરશે મધ્યમાન સ્થાને મેક્સિમમ ઝડપ તો ત્યાં છે ને ચલ સી મહત્તમ પ્રવેગની ગણતરી કરો બેટા મહત્તમ પ્રવેગ k max શું બેટા ઓમેગા સ્ક્વેર ઇન્ટુ a તો બેટા ઓમેગા સ્ક્વેર એટલે k / n / 1 તો બેટા k / n એટલે 500 / 5 / 1 એટલે 0.1 તો બેટા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ 100 થશે 100 / 0.1 એટલે 10 બોલો ખબર પડી ગઈ આ કે ના આ 14.8 છે યસ ઓર નો યસ ઓર નો એના પછી મેં તમને સાદું લોલક બી બતાવી દીધું અને હવે ઉદાહરણ નંબર એક્ઝામ્પલ નંબર 14.9 જો આ તો સિમ્પલ છે બેટા જો આવર્તકાળ શોધવાનો હતો તમાકુ લગાવીશું v max ઓમેગા એ k max ઓમેગા સ્ક્વેર a છે હવે વાત કરીએ જે દર સેકન્ડે ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી થશે ધ્યાન આપજો દર સેકન્ડે ટિક કરે તેને સેકન્ડ લોલક કહેવા શું કહેવાય સેકન્ડ લોલક એ અહીંયા ધ્યાન જો અહીંયા અહીંયા છે ટક 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 આને કહેવાય 10 સેકન્ડે ટિક કરે છે તેનો આવર્તકાળ કેટલો થાય બોલો આનો આવર્તકાળ કેટલો થાય 2 સેકન્ડ જો અહીંયા ધ્યાન આપજો અહીંયાથી 5 અહીંયાથી જાય ને 5 વાર ટક ટક એક ટીકે 1 સેકન્ડ બીજા ટીકે 2 સેકન્ડ એટલે 2 ટીક થઈ
तो 2 सेकंड पावर कार्ड कितना होया ना 2 पको એટલે આને કહેવાય સેકન્ડ સ્પેન્ડ્યુલમ સેકન્ડ લોલર એના આવર્તન હોય 2 સેકન્ડ અને એની આપણે લંબાઈ શોધવાની કીધી છે તો લંબ જેવું નથી કરે તો p બરાબર pi અંડર રૂટ l / g લાલજી l શોધવાના હોય તો શોધના t² * g / 2π કઈ રીતના સિમ્પલ લોજિક 2π सॉरी 4π स्क्वायर क्या बेटा वर्ग कर दो t स्क्वायर 4π स्क्वायर l / g ने l में करता बनाओगे कि t स्क्वायर * g / 4π स्क्वायर अच्छा t નો વર્ગ કેટલો તો 2 નો વર્ગ 4 શું g ની વેલ્યુ એપ્રોક્સિમેટલી 10 શું 4 અહીંયા અને π સ્ક્વેર એપ્રોક્સિમેટલી 10 શું બેટા આન્સર આવે 1 મીટર पाई स्क्वायर एप्रोक्सीमेटली तुम्हें 10 લઈ શકો છો અને 10 10 કટ કરો 4 4 કટ કરો જવાબ આવશે 1 મીટર તો બેટા અહીંયા આપણે જે બેઝિક નોલેજ હતી ફ્રોમ NCERT આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ઓકે એકદમ નેક્સ્ટ લેક્ચર માં આપણે શું કરીશું તો કે આના સાદા લોલકના જુદા જુદા તંત્રોના MCQ કરીશું ઓકે તો સ્ક્રીનશોટ લઈ લેવાનું